नमस्कार, स्वागत छे तमारू अमारे YouTube चैनल ऊपर। हूँ छूँ प्रवीण वाड़वी। आज आपणे धोरण 11 कॉमर्स की अंदर आंकड़ाशास्त्र विषय में प्रकरण नंबर 4 प्रसारमान विषय अभ्यास करवाना छे, जेमा आज खास टूंका दाखला जोईशुं, जेनी अंदर मिश्र मध्यक, चलनांक अने मिश्र प्रमाणित विचलन जेवा दाखलाओनो आपणे अभ्यास करवाना छे। एक एक्जाम्पल लीधेल छे, ये आपणे वाची लईए पहेला, तो त्यार पछी एनी शरूआत करीशुं। बे पेढ़ी ए अने बीना कामदारोना दैनिक वेतन ने लगता परिणामों नीचे मुजब छे, जेनी विगत आपने आपी छे। विगत पेढ़ी ए अने पेढ़ी बी कामदारों की संख्या 20 अने 30 आपी छे। कामदारों की संख्या एटले के एन आपी छे मित्रों। आपणे पेढ़ी ए ने आपणे एन वन आपीशुं अने पेढ़ी बी ने आपणे एन टू आपीशुं। सरेराश वेतन, सरेराश एटले मित्रों मध्यक। तो पेढ़ी ए माटे आपणे धारीशुं एक्स बार वन अने पेढ़ी बी माटे धारीशुं आपणे एक्स बार टू। ए ज रीते वेतननुं प्रमाणित विचलन आप्युं छे। प्रमाणित विचलन एटले एस, ए माटे वन एटले एस वन अने बी माटे एस टू। आ रीते आपणे किंमतो धारवानी छे। एना परथी केटलाक प्रश्नो आप्या छे, ए प्रश्नोना जवाब आपणे लखवाना छे। कोई एक पेढ़ीना कामदारों ने कुल वेतन वधु चूकवे छे, एटले कई पेढ़ी एवी छे जे पोताना कामदारों छे ने कुल वेतन वधारे चूकवे छे, एटले वधारे खर्च थाय छे। बीजा नंबरनो प्रश्न छे, कई पेढ़ीना कामदारोना व्यक्तिगत वेतनमां सापेक्ष चलन वधु छे, एटले एकबीजानी सरखामणीमां कोनुं चलन वधारे छे ए दर्शाववानुं छे। पछी नंबर 3 छे, ए अने बी पेढ़ीना मिश्र मध्यक अने मिश्र प्रमाणित विचलन शोधवाना छे। तो आओ शुरुआत करिए छे नंबर 1 थी। कुल वेतननी गणतरी करिए। कुल वेतन माटे मित्रों आपणे एक वस्तु याद रखो, मध्यकनी अंदर मध्यक द्वारा एक गणतरी करीशुं। मध्यकनुं सूत्र छे, तो ए पहेला आपणी पासे जे माहिती छे लखेली, एक्स वन एन वन बराबर 20, एक्स बार वन बराबर 250, एन टू बराबर 30, एक्स बार टू बराबर 400। मध्यकनुं सूत्र छे एक्स बार छेदमां सिग्मा एक्स छेदमां एन। पेढ़ी ए माटे छे एटले आपणे त्यां दरेकमां एन वन वन नी उल्लेख करीशुं, एटले एक्स बार वन सिग्मा एक्स वन ने एन वन, ए रीते वननो उल्लेख आपणे कर्यो छे। सिग्मा एक्स एटले कुल सरવાળો આપણે જાણીએ છીએ, તો એટલે આપણે આ કુલ સરવાળો ટૂંકમાં શોધવાનો છે। 250 એક્સ બાર છે, એન વન એ 20 છે અને સિગ્મા એક્સ શોધવાનો છે। તો આનો આનો ગુણાકાર કરીશું, એટલે 250 ગુણ્યા 20 કરીએ એટલે સિગ્મા એક્સ વન બરાબર 5000 મળે છે। એટલે કે પેઢી એ નું કુલ વેતન 5000 ચૂકવે છે। એ જ રીતે એક્સ બાર ટુ માટે ગણતરી કરીએ આપણે, તો એક્સ બાર ટુ બરાબર 400 સિગ્મા એક્સ ટુ છેદમાં એન ટુ બરાબર 30 છે। 30 ગુણ્યા તમે 400 કરશો એટલે આપણને અહીં મળે છે 12000। એટલે પેઢી બી છે એ સૌથી વધુ વેતન 12000 ચૂકવે છે। તો આના આધારે આપણે કહી શકીએ છીએ કે પેઢી બી એ વધુ વેતન ચૂકવે છે। બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો આપણે, કે કોનું ચલણ વધારે છે એ શોધવા માટે આપણે ચલનાંકની ગણતરી કરવી પડશે। તો પેઢી એ માટેનું ચલનાંક જોઈએ, તો એસ વન છેદમાં એક્સ બાર વન ગુણ્યા 100। એસ વન બરાબર આપણી પાસે 10 આપ્યા છે, એટલે 10 ભાગ્યા એક્સ બાર બરાબર 250 ગુણ્યા 100 કરીએ એટલે અહીં આવે છે 4% ચલનાંક આવે છે। એ જ રીતે પેઢી બી માટે અહીંયા એસ ટુ બરાબર 12 અને એક્સ બાર ટુ બરાબર 400 ગુણ્યા 100 કરીએ એટલે આવે છે અહીંયા 3%। જેની ટકાવારી વધુ હશે એનું ચલન વધુ હશે, માટે પેઢી એના દૈનિક વેતનમાં
ચલન વધુ છે એમ કહી શકાય. આ રીતે જ્યારે આપ્યું હોય ને કદાચ સંમિતતા પૂછવામાં આવી હોય તો ગણતરી સેમ જ રહેશે, ફક્ત બદલાઈ જશે ત્યાં પેઢી બીનું સંમિતતા વધુ છે એમ કહી શકાય. જેમ ચલન વધુ આવે તો એની ચલિતતા વધારે છે એવું બતાવે છે. જ્યારે આપણે સ્થિરતા માપવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીને જેનું ઓછું આવે એ દર્શાવવાનું રહેશે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન હતો મિત્રો, આપણે મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. મિશ્ર મધ્યક માટે સૂત્ર આપણે જાણીએ છીએ, એક્સ બાર સી બરાબર એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ છેદમાં એન વન વત્તા એન ટુ. એન વન બરાબર 20, એક્સ બાર વન બરાબર 250 વત્તા એન ટુ બરાબર 30, એક્સ બાર ટુ બરાબર 400. કિંમત આપણે લખતા જઈશું, ભાગ્યા 20 વત્તા 30. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 5000 મળે છે, આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 12000 મળે છે, આનો સરવાળો કરીએ એટલે 50, 5000 વત્તા 12000 17000 ભાગ્યા 50 એટલે એક્સ બાર સી બરાબર થશે 340. આ આપણું થયું મિશ્ર મધ્યક. એના આધારે આપણે ડી વન અને ડી ટુની ગણતરી કરીશું. ડી વન બરાબર જાણીએ છીએ આપણે સૂત્ર, એક્સ બાર વન છેદમાં એક્સ બાર સી, એક્સ બાર ટુ છેદમાં એક્સ બાર સી, બંનેની કિંમત લખી લેશું. એક્સ બાર બરાબર 250, એક્સ બાર ટુ બરાબર 400, એક્સ બાર સી બંનેનું સરખું છે, એમાંથી આ બાદ કરતા જઈશું. અહીંયા આવશે -90, અહીંયા આવશે 60. આ મળ્યા બાદ હવે મિશ્ર મધ્યકનું સૂત્ર લખીએ. મિશ્ર મધ્યકનું સૂત્ર લખીએ, એક્સ સી બરાબર વર્ગમૂળમાં એન વન કાઉસમાં એન વન સ્ક્વેર વત્તા ડી વન સ્ક્વેર પ્લસ એન ટુ કાઉસમાં એસ ટુ સ્ક્વેર વત્તા ડી ટુ સ્ક્વેર છેદમાં એન વન વત્તા એન ટુ. હવે એની કિંમત આપણે લખીશું, એન વન બરાબર 20 કાઉસમાં એસ વન બરાબર 10નો વર્ગ અને ડી ટુ સ્ક્વેર બરાબર -90નો વર્ગ થશે. એ રીતે આપણે પ્લસ એન ટુ બરાબર 30, એસ વન એસ ટુ બરાબર 12નો વર્ગ વત્તા ડી ટુ વર્ગ બરાબર 60નો વર્ગ કરીશું. હવે એની ગણતરી આપણે કરીએ છીએ મિત્રો, આનો વર્ગ કરીએ તો અહીંયા 100 થશે, આનો વર્ગ કરીએ તો 8100 થશે, આનો વર્ગ કરીએ તો 144, આનો વર્ગ કરીએ તો 3600. આનો સરવાળો કરીએ છીએ અને ગુણ્યા 20 કરીએ, અહીંયા ગુણ્યા 30 કરીએ તો અહીંયા મળશે 1,64,000, અહીંયા થશે 1,12,320. આનો સરવાળો કર્યા બાદ મળે છે 2,76,320 ભાગ્યા 50. ભાગાકાર કરીએ એમનો તો મળશે 55,264. એને વર્ગમૂળમાંથી કાઢતા, વર્ગમૂળમાંથી કાઢ આપણે જાણીએ છીએ કે આવી રીતે ચિહ્નો આપેલું હોય, કેલ્ક્યુલેટરમાં ક્લિક કરવાથી આપણને મળે છે SC બરાબર 74.34. મિત્રો આ રીતે આવા એક્ઝામ્પલો ગણવાના હોય છે, મોટે ભાગે પરીક્ષાની અંદર આવા પૂછાતા હોય છે. તો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હશે, દાખલો સરળતાથી સમજ્યો હશે. જો ખ્યાલ આવ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો. મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તેમ છતાં ના ખબર પડે તો તમે સીધો મારો કોન્ટેક્ટ કરીને પ્રશ્નો મને સીધા પૂછી શકો છો. કોમેન્ટ લખી અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર આપેલ છે, એ ખાસ જોશો અને ફોન કરી શકો છો. થેન્ક યુ, આભાર.